मित्रों, अगाउना वीडियोमां आपणे कणाप सूत्र विशे वात करी हती। हवे आ वीडियोमां आपणे रंजक कणो एटले के प्लास्टिड्स विशे वात करीशुं। रंजक कणो मात्र वनस्पति कोषमां ज होय छे, प्राणी कोषमां ते जोवा मळता नथी। रंजक कणो बे प्रकारना होय छे, रंग कणो जेने आपणे क्रोमोप्लास्टिड्स कही शकीए अने बीजो श्वेत के रंगहीन कणो जेने आपणे ल्यूकोप्लास्ट्स कही शकीए। जो रंजक कणो क्लोरोफिल नामनो रंजक द्रव्य धरावे तो तेने आपणे हरित कण कही शकीए। तमे सौ जाणो ज छो के हरित कणनो उपयोग शेमा थाय छे। वनस्पतिमां हरित कण प्रकाश संश्लेषण माटे खूब अगत्यना छे। हरित कणो क्लोरोफिल सिवाय वधारामां पीळा के नारंगी रंजक द्रव्य पण धरावे छे। रंगहीन कणो प्राथमिक कक्षानी અંગિકા છે, જેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન, કણિકાઓનો સંગ્રહ થાય છે। હરિત કણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે। તેમની બાહ્ય સંરચના કણાપ સૂત્રોને મળતી આવે છે। કણાપ સૂત્રોની જેમ જ રંજક કણ પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે। ત્યારબાદ રસધાનીઓ વિશે વાત કરીશું। રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે। રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં મોટા કદની હોય છે। કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90% ભાગ રોકે છે। વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે, જે કોષને આશુનતા અને બરડતા આપે છે। વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે, જેમાં એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સમાવેશ થાય છે। અમીબા જેવા એક કોષીય સજીવો અન્નધાનીમાં ઉપયોગમાં લેવાયેલા ખોરાક દ્રવ્યો ધરાવે છે। કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તો મિત્રો, આપણે અત્યાર સુધી કોષના બંધારણ વિશે વાત કરી। આપણે જોયું કે કોષમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે અને આ દરેક અંગિકાનું વિશિષ્ટ કાર્ય છે। હવે તમે કદાચ સમજી શકશો કે આપણે કોષને પાયાનો એકમ શા માટે કહ્યો છે। જે રીતે કોઈ પણ ઇમારત ઈંટ વિના અધૂરી છે, તેવી જ રીતે આપણું શરીર કોષ વિના અધૂરું છે। પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમનું પટલીય આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ હોય છે। આમ કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે, જે કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, જેમ કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીનનું નિર્માણ કરવું। આમ કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે, તેમજ સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે।